दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેક વિડિયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુકેલા ચુંબકીય ડાયપોલ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ચુંબકીય ડાયપોલ એટલે હવે આપણે શું લઈશું રેખીય ચુંબક. ખબર છે વિદ્યુત ડાયપોલ એટલે આપણે જાણતા હતા બે પ્લસ અને બે વિદ્યુતભાર પ્લસ અને માઇનસ સમાન વિદ્યુતભારો અને વિરુદ્ધ દિશામાં પરિમિત અંતરે. પરંતુ અહીંયા છે મેગ્નેટિક ડાયપોલ. જો મેગ્નેટિક ડાયપોલ તમને કહે તો તમારે શું લેવાનું રેખીય ચુંબક. તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ રેખીય ચુંબક મૂકવામાં આવે તો એના પર ટોર્ક કઈ રીતે લાગે. તો અહીંયા આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે. આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી છે. અહીં ક્ષેત્ર રેખાઓ છે. આ ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં આપણે કોઈ ચોક્કસ ખૂણે જો આપણે રેખીય ચુંબક ને મૂકીએ ધારો કે આ રીતે આપણે આ મેગ્નેટિક ડાયપોલ ને આપણે મૂકીએ. આ N પોલ છે અહીં આગળ અને એનો S પોલ છે અહીં આગળ. આપણે મેગ્નેટિક ફિલ્ડ વિશે જાણીએ છીએ કે મેગ્નેટિક ફિલ્ડ લાઈન કમ ફ્રોમ N એન્ડ એન્ટર ઇનટુ S. બરાબર. મેગ્નેટિક ફિલ્ડ લાઈન ઉત્તર ધ્રુવમાંથી આવશે અને દક્ષિણ ધ્રુવ તરફ જશે. જાણો છો આપણે. હવે જ્યારે ચુંબકીય ડાયપોલ ને મેગ્નેટિક ડાયપોલ ને જ્યારે આ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ ત્યારે શું અસર થાય તો મેગ્નેટિક ડાયપોલ શું થશે આમ કોણાવર્તન આમ છે એના બદલે. કારણ શું છે તો કે S તરફ N એટ્રેક્ટ થશે અને N તરફ S એટ્રેક્ટ થશે. મતલબ એના N પોલ પર જે ફોર્સ લાગશે બળ લાગશે એ બળને આપણે શું કહીએ Fn અને એના S પોલ પર જે બળ લાગે એને આપણે શું કહીએ Fs. એમના વચ્ચેનો ડિસ્ટન્સ એપ્રોક્સિમેટ આપણે 2L લઈએ આની લંબાઈ કેટલું છે વિરુદ્ધ દિશામાં છે. એક રેખાસ્થ નથી સમાન બળો હશે કારણ કે એની ધ્રુવીયતા શું છે સમાન છે. સમાન બળો હશે તો આપણે એને નોંધી લઈએ નોંધી લીધું છે કે એમ જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતો ગજ્ય ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. પહેલા તો આપણે સમજીશું કે ડાયપોલ મોમેન્ટ ની દિશા કઈ હોય. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ની દિશા S થી N તરફની હોય એટલે એમ ની દિશા જો આપણે જરૂર પડે તો કઈ દિશા હશે S થી N તરફની હોય. હવે આ જે M છે એ B સાથે ધારો કે થીટા ખૂણો બનાવે છે. M અને B વચ્ચેનો જે આ એંગલ છે એ થીટા છે. હવે થીટા છે તો આપણે આ જે ડાયપોલ છે ડાયપોલના દરેક ધ્રુવનું ધ્રુવમાન લેવું છે તો આનું ધ્રુવમાન પણ P દરેક ધ્રુવનું ધ્રુવમાન આપણે P લઈશું. જેમ વિદ્યુત ડાયપોલમાં વિદ્યુત ભારનું મૂલ્ય Q લેતા હતા એમ દરેકની પોલારિટી આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા છીએ કે ધ્રુવનું ધ્રુવમાન તો ધ્રુવનું ધ્રુવમાન P છે. તો હવે જે Fn અને Fs લાગે છે એને આપણે કેવી રીતે લખી શકીએ યાદ છે બળ બળનું મૂલ્ય F બરાબર P ઇન્ટુ V જાણો છો ને F ઇઝ ઇક્વલ્સ ટુ PV. ડાયપોલ મોમેન્ટમાં આપણે લેતા હતા ને વિદ્યુત ડાયપોલમાં લેતા હતા તો અહીંયા વિદ્યુત ડાયપોલ કેટલો છે ડાયપોલ મોમેન્ટ P છે અને વિદ્યુત ક્ષેત્ર B છે તો Fn બરાબર આપણે લખવું હોય મૂલ્યની દ્રષ્ટિએ તો પણ PV થશે અને Fs નું મૂલ્ય લેવું હોય તો પણ કેટલું થશે PV થશે. આ મૂલ્ય છે મૂલ્યની દ્રષ્ટિએ બંને બળો સરખા છે. બસ તો આપણે દિશા જુઓ તો દિશા કેવી છે એક આ તરફ છે મતલબ એક ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો Fn અને Fs બંને
સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો શું કરે? ટોર્ક ઉત્પન્ન કરે. આ બંનેની સંયુક્ત અસર હેઠળ આપણે લખી દઈએ અહીંયા આગળ Fn બળ અને Fs બળની દિશા પરસ્પર વિરુદ્ધ છે. આમ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો એક જ પદાર્થ પર લાગે તથા જો એક રેખાસ્થ ન હોય તો શું થાય? ટોર્ક ઉત્પન્ન થાય. જાણો છો ને? અહીંયા જો Fn અને Fs બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને એક રેખાસ્થ નથી. એક રેખાસ્થ હોત તો આમ થઈ જાય તો ટોર્ક ઉત્પન્ન થાય. તો ટોર્ક ને આપણે કેવી રીતે લખી શકીએ? ટોર્ક ટો ઇઝ ઇક્વલ્સ ટુ બળ ગુણ્યા બળો વચ્ચેનું અંતર. અહીંયા બળ કેટલું આપી દીધું છે આપણને? પીવી. બળનું મૂલ્ય કેટલું છે? પીવી. હવે વાત આવે છે બળો વચ્ચેનું અંતર. બળો વચ્ચેનું અંતર કેટલું છે? એસડી કે એનડી? બે બળો વચ્ચેનું અંતર એનડી. તો આ એનડી આપણે મેળવીએ ત્રિકોણ એસપી ના એસએનડી માં, એસએનડી માં મેજરમેન્ટ એંગલ ડી ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય? 90. તો આપણે આ એંગલ લેવો છે અને સામેની બાજુ જોઈએ છે. કર્ણ આપેલો છે તો આપણે શું લખી શકીએ? સાઈન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એનડી અપોન એનએસ. એનડી અપોન એનએસ. એનડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? એનએસ સાઈન થીટા થશે. એનએસ એટલે કેટલી લંબાઈ છે? 12. જેટલી જગ્યા ચુંબકની. તો એનડી બરાબર આપણે શું લખી શકીએ? 12 સાઈન થીટા. આ વસ્તુ તમે અહીંયા પણ લખી શકો અને આના નીચે પણ આની આ તમે લખો તો તમે લખી શકો. આપણે અહીંયાથી ડાયરેક્ટ ઉપયોગ કરી દઈએ. બે બળો વચ્ચેનું અંતર કેટલું છે આપણી પાસે? એનડી. ઓકે, તો પીબી તો છે અને એનડી ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 12 સાઈન. 2LB લઈએ. 2LB ના 2LP અને પછી બી સાઈન થીટા. ધેટ ઇઝ ટાઉ. તમે જાણો છો ડાયપોલ મોમેન્ટ અને બે ડાયપોલ વચ્ચેનું અંતર શું આપે છે? બળનું મૂલ્ય આપે છે. કે જો આ ધ્રુવમાન, સોરી ધ્રુવમાન અને બે ધ્રુવો વચ્ચેનું અંતર ડાયપોલ મોમેન્ટ આપશે. તમને યાદ કરાવી લો, એક પ્લસ અને એક માઇનસ ક્યુબિક બાર. ઓકે, બંને વચ્ચેનું અંતર 2a હતું તો ડાયપોલ મોમેન્ટ પી બરાબર શું થતું હતું? 2a. ઓકે, અહીંયા ગજ્ય ચુંબક છે. ગજ્ય ચુંબક નું ધ્રુવમાન કેટલું છે? પી. અને એના વચ્ચેનું અંતર કેટલું છે? 2l. અને ડાયપોલ મોમેન્ટ m બરાબર શું થશે? 2l ઇન્ટુ પી થશે. થશે ને? તો તમે સમજી શકો છો કે tau ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? m b sin થીટા. તો tau ઇઝ ઇક્વલ્સ ટુ શું લખી શકીએ? m ક્રોસ b. sin થીટા નો અર્થ શું થયો? બે સદિશોનો સદિશ ગુણાકાર. બે સદિશોનો સદિશ ગુણાકાર tau ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ b થાય. આપણે ગુજરાત બોર્ડની બુકમાં ડાયરેક્ટ આપેલું છે, પણ વાસ્તવમાં જ્યારે પૂછાય તમારે બે માર્ક થિયરીમાં તો યુ હેવ ટુ પ્રૂવ લાઈક This. That's all about it.